ઉપકારો છેલ્લા ચાર દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે કલેક્ટર ઓફિસે વિશાળ રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ કારખાના બંધ કરાયા હતા. તો પણ તંત્રની આંખ ન ઉગડતા શહેરમાં વિરોધ પ્રદર્શિત કરતા પોસ્ટર્સ લગાવ્યા હતા અને આગામી 3 તારીખથી લોડિંગ અને અનલોડિંગ બંધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો રાજ્ય અને કેન્દ્ર સરકારને સદબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે મોરબીના સિરામિક ઉદ્યોગકારો આ મુશ્કેલી માટે પોતે જ જવાબદાર છે તેવું જણાવ્યું હતું. કે અમારો કોન્સ્ટન્ટ અત્યાર સુધીનો જે સપ્લાય કરવામાં આવ્યો છે એમાં આ કંપનીએ ટ્રેડિંગ પ્રોફિટ કે જે ટેકનિકલી ઇકોનોમીની ભાષામાં 70% ટ્રેડિંગ પ્રોફિટ છે એ અવ્યાજબી ગણાય અત્યાર સુધી કર્યો જ છે. અત્યાર સુધી અમને કોઈ એના ઇનપુટ્સ આપ્યા નથી. એને પરચેસ શું ભાવે પડે છે, એનો લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ શું છે, એ સ્પોટમાં કેટલો ખરીદે છે, આવા કોઈ ઇનપુટ્સ આપ્યા નથી. કંપનીએ અમારાથી ઘણી બધી હકીકતો છુપાવેલી છે. અમને માહિતગાર મહિલાની જાસૂસી અને ફોન ટેપિંગના મામલે જૂના